नमस्कार, बिग न्यूज में आपनु स्वागत छे। जे देश में नारी नी पूजा थाय छे, जे देश में तेने पूजवामां आवे छे, अने तेम छतां तेज देश में नारी नी बदहाली छे। वात करीशुं आजे नारी आखरे केम हारी। અમદાવાદમાં યુવતીઓ સુરક્ષિત હોવાના દાવાની પોલ ખુલી ગઈ, કારણ કે અસામાજિક તત્વોના ત્રાસથી એક યુવતીએ કોલેજ છોડવાનો નિર્ણય લેવો પડ્યો। રક્ષા યુનિવર્સિટીમાં ટોપર થયેલી યુવતીને પોલીસ બનવાનું સપનું તોડવું પડે છે, પરંતુ શહેર પોલીસ કમિશનર યુવતીને હિંમત અને પ્રોત્સાહન આપવા આગળ આવ્યા છે। અસામાજિક તત્વોને પકડવામાં હજી સુધી સફળ થયા નથી। યુવતીની સુરક્ષાની પોલ ખુલી, અસામાજિક તત્વોના કારણે યુવતીને કોલેજ પણ છોડવી પડી છે। ગુજરાત રાજ્ય યુવતીઓ માટે સુરક્ષિત છે, પરંતુ આ ફક્ત વાતો જ હોય તેવો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। નિકોલમાં રહેતી તેજસ્વીને પોતાનું સપનું છોડવું પડ્યું છે। કારણ માત્ર એટલું જ હતું કે તેણે અસામાજિક અને લુખ્ખા તત્વોનો વિરોધ કર્યો। આશ્ચર્યની વાતો એ છે કે લાલ દરવાજાના ભીડભાડ વિસ્તારમાં એક યુવતી સાથે બસમાં યુવકો છેડછાડ કરી રહ્યા હતા, પરંતુ અન્ય મુસાફરો મૂક પ્રેક્ષક બનીને યુવતીનો તમાશો જોઈ રહ્યા હતા। આ યુવતીએ અસામાજિક તત્વોનો વિરોધ કર્યો તો તેને બસમાંથી ઉતારી દીધી। શરમની વાત તો એ થઈ કે બસનો ડ્રાઈવર અને કન્ડક્ટર પણ યુવતીની મદદ કરવાના બદલે તેનો તમાશો જોતા રહ્યા। આ યુવતીના પરિવાર લુખ્ખાઓના ભયના કારણે તેજસ્વીની કોલેજ છોડાવવાનો નિર્ણય કર્યો છે। તો સપનું હતું કે હું કઈ કરીને બતાવું, અને મેં રક્ષા શક્તિમાં પણ અભ્યાસ કરેલો છે, તો મને લાગ્યું કે હું કંઈ કરી શકું છું। પણ અમે લોકો જે મારા સાથે બસમાં બન્યું એમાં મને કોઈએ સપોર્ટ ના કર્યું। અંદર ઘણા બધા લોકો હતા અને છોકરાઓ રોજ જ છેડતી કરે છે, પણ ઘરે બોલતા નથી, કારણ કે મમ્મી પાપાને ટેન્શન આવી જાય એટલા માટે। તેજસ્વીની રક્ષા યુનિવર્સિટીમાં ટોપર છે, તેને પોલીસ અધિકારી બન્યું છે। તેજસ્વીનો પરિવાર તેના સપનું પણ જાણે છે, પરંતુ બસમાં જે રીતે તેની છેડછાડ થઈ તેને જોતા પરિવારે તેજસ્વીને કોલેજ છોડીને ઘરે રહીને પરીક્ષા આપવાનો નિર્ણય કર્યો। દીકરીની સુરક્ષા માટે પિતાએ નિર્ણય કર્યો, પરંતુ અન્ય પિતાની દીકરીને છેડછાડ કે અસુરક્ષિત લાગણી ના ભોગવી પડે એટલે પિતાએ અમદાવાદ પોલીસ કમિશનરને રજૂઆત કરી। પોલીસ કમિશનરે પિતાની રજૂઆત સાંભળીને કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપી છે। એના માટે લઈ છે કે હવે દીકરીને આપણે કોલેજ જઈએ, પણ એને જોડે જો બનાવ બન્યું છે દીકરી જોડે, એટલે બધા ભરેલો ત્યાં આખી બસ ભરેલી હતી, ત્યાં કોઈને સપોર્ટ નહીં આવ્યો, અને લુખ્ખા તત્વના છોકરાઓ જે ગાળમગાળ કરતા હતા, મારવાની ધમકી આલતા હતા, છેડતી કરતા હતા, પણ આ તો બીજા છોકરી જોડે થાય એટલે એ બધું જે બેઠા હોય એને તો સપોર્ટ આવવું જોઈએ ને। તેજસ્વીનીએ તો પોલીસ બનવાનું સપનું નહીં પૂરું થાય તેવું વિચારી લીધું છે, કારણ કે હજુ પણ લુખ્ખા તત્વો બિંદાસ યુવતીઓની છેડછાડ કરી રહ્યા છે। કોલેજની યુવતીઓને વિકૃત વર્તનનો ભોગ બનવું પડે છે, પરંતુ સમાજ અને ઇજ્જતના કારણે યુવતીઓને કોલેજ છોડવી પડે છે અથવા તો અપકૃત્યનો શિકાર થવું પડે છે। ત્યારે આ ગંભીર કિસ્સામાં શું તેજસ્વી ફરી કોલેજ શરૂ કરી શકશે, કે તેણે પર અસામાજિક તત્વોના ડરથી સપનાનો અંત લાવવો પડશે? કેમેરામેન પ્રમોદ સોલંકી સાથે અનિતા પટની, ઈટીવી ન્યૂઝ, અમદાવાદ। અને આ માટે અમારી સાથે જોડાયા છે રુઝાન ખંબાતા, જે સામાજિક કાર્યકર્તા છે, અને સાથે જે પીડિતા છે તેમના પિતા પણ અમારી સાથે જોડાયા છે। વાત કરીશું તેમની સાથે। સૌપ્રથમ જે પીડિતા છે તેમના પિતા અમારી સાથે જોડાયા છે, સત્યેન્દ્રસિંહ ચૌહાણ, તેમની સાથે વાત કરીશું। સત્યેન્દ્રજી, શું થયું તમારી છોકરી સાથે? સૌપ્રથમ તો આ જે ઘટના છે તે વિશે આપ જણાવશો। મારી છોકરી જોડે એ દાડે લાલ દરવાજા બસ સ્ટેન્ડ ઉપર એ બધું બનાવ બન્યો છે, અને શરમની વાત એ છે કે બધા આખી બસ ભરેલી હતી, બધા ત્યાં બેઠા હતા, પણ એ લોકો તત્વના છોકરાઓ હતા એ અંદર પૂલા ચડવા નહીં દીધા, પછી ચડ્યા અંદર, પાણી ફૂલ પાણી વરસાદ ફૂલ વરસાદ હતી, ત્યાં પછી અંદર ગયા જેમ તેમ, તો એને ઉતારી દીધા, પછી એને ગાળમગાળ કરી કે તું તારી બસ ને તું જાય તો હું તને બસ ના ચાલવા દઉં, પછી અને એક છોકરી જોડે થોડી નાની મોટી તકરાર થઈ બેસવા માટે, તો એ
એ કીધું કે તું શું લેવા બોલે છે, તો પણ એ સામેથી એ છોકરીને પક્ષપાત કરીને પછી એ ગાળમ ગાળ શબ્દો ને પછી મારવાની ધમકી ને પછી તને હું જોઈ લઉં છું, તારે કોલેજ બંધ કરાવી દઈશું, તારે ઘરે આવીશું, તને ઘરે ઘરનું એડ્રેસ આપ, આ બધું બધું એને ધમકી આપી છે. પણ બસમાંથી શરમની વાત એ છે કે બસમાં કોઈ પણ એક વ્યક્તિ એવું નહીં કીધું કે ભાઈ તમે છો એના છોકરીને શું લેવા બોલો છો. એને કોઈ બહેન દીકરીઓ કોઈ નહીં હોય તો એ બધું એમને બોલવું જોઈએ, પણ સમાજ તો આ બધું કઈ રીતે આ બધું છોકરીઓ ભણે અને પછી એની સ્વચ્છતા કઈ રીતે થાય, બરાબર એ રીતે બધું મેં માનીએ છીએ કે હવે સમાજ આગળ આવવું પડશે. અને પછી પોલીસ વ્યવસ્થા હું ત્યાં કમિશનર સાહેબ જોડે ગયા અરજી લઈને, એટલે મેં આશ્વાસન આપ્યું છે કે તમે ચિંતા ના કરો, હું એમને છે ને સપોર્ટ આલુ, પછી છોકરીને ભણવા બંધ નહીં કરતા, પછી મારો નંબર લઈ જાઓ, પછી તમે આખી કાર્યવાહી કરાવી, પછી એમને બધું સહકાર આપ્યું છે. પછી એ છોકરીને ડર બીક લાગે છે કે હવે હું જેવું ત્યાં છોકરા પાછળ પડે, પછી મને મારી રાખે, મારી નાખે, પછી ઘરે આવતા જતા એ છેડતી કરે. એ તો રોજનું છે, પણ એક દાડા એ દાડા બધા થઈ ગયું હતું. એને લાફો મારવાનું એ નીચે ઉતરીને બસમાંથી નીચે ઉતારી દીધા કે એ છોકરી જશે તો બસ નહીં આગળ જવા દઉં. પછી ડ્રાઈવરને કનેક્ટર બંને ગાડીને નીચે ઉતરી ગયા. પછી બીજા અંદર જે હતા કે છોકરી તમે ઉતરી જા ને બસ નહીં જવા દે. પછી એને જોડે એક છોકરી હતી, એની બેન પડી, એને પણ છોકરાનું કીધું કે સોરી, પણ એ કીધું કે તું નહીં સોરી બોલે, એને સોરી બોલવા દે, એ સોરી બોલે તો જ જવા દઉં. પણ એ મારી છોકરી ના પાડી કે મારી ભૂલ નથી, હું સોરી ના બોલું, હું રક્ષા શક્તિ ઇન્સ્ટિટ્યુટ ટોપ કર્યું, એટલે મારે કંઈ કરવું છે, મારે કંઈ બનવું છે, એ બધું તો રોજનું થઈ ગયું એમનું. એ છોકરી અમને ઓળખતા નહીં અને કંઈ એને નામ નથી જાણતા, પણ મેં એને કમિશનર સાહેબને અરજી આપી છે, એમણે બધું તપાસ ચાલુ કરાવી છે, હવે જોઈએ આપણે શું થશે. બિલકુલ, આ ચર્ચાને ચાલુ રાખીશું અને જોઈશું શું કહે છે. મારી સાથે જોડાયા છે અન્ય મહેમાન પણ, પહેલા લઈ બ્રેક બાદ આપનું ફરીથી સ્વાગત છે. અમારી સાથે જોડાયા છે સામાજિક કાર્યકર્તા રુઝાન ખંભાતાજી. રુઝાનજી આપનું પણ સ્વાગત છે. સાથે જ અમારી સાથે કોમલ મહેતા પણ જોડાયા છે, તે પણ સામાજિક કાર્યકર છે. આપનું પણ સ્વાગત છે કોમલજી. અને સાથે જે પીડિતાના પિતા છે આ પણ બેઠા છો, આપનું પણ બ્રેક બાદ ફરીથી સ્વાગત છે. હવે ફરીથી એક સવાલ રુઝાનજી, આપ સામાજિક કાર્યકર્તા છો અને મહિલાઓ માટે આપ લડત ચલાવો છો છેલ્લા ઘણા સમયથી. આવી રીતની જે ઘટના ઘટે છે એ પાછળના કારણો અને આમાં શું કરી શકાય, આમાં કેટલી જવાબદારી છોકરીઓની છે? સૌથી પહેલા તો આજે થયું, આઈ એમ સરપ્રાઈઝ કે અગર આ બેન રક્ષા શક્તિ યુનિવર્સિટીમાં ભણ્યા છે, ટોપર છે, તો એમને 1091 ની તો ખબર હોવી જ જોઈએ. તો એમને 1091 તરત કેમ ના દબાયું? કારણ કે તરત જેવું 1091 કરતે કોલ અર્જન્ટમાં, કારણ કે મારી પાસે એક ને એવા 10 કિસ્સાઓ છે કે અમારી પોલીસ ત્યાં પહોંચી જાય છે અને જે એનું જે કમ્પ્લેન કરવાની છે, જેને પકડવાનું છે પકડે છે. એટલે આ તો ખાસ બેનને ખાસ કેવું છે, જે બીજા જોઈ રહ્યા છે એમને ખાસ કેવું છે. હવે બી મારે એવી રિક્વેસ્ટ છે કે નેક્સ્ટ ટાઈમ બી આવું અગર થાય તો તમારે ગભરાવાની જરૂર નથી. તમે જે કર્યું બહુ વ્યવસ્થિત કર્યું છે, પણ તમારે 1091 ડાયલ કરી, યા એ વખતે બહુ પાડી હું પોલીસને બોલાવું છું. પોલીસ તમે કેમ ન બોલાય, તમે તો રક્ષા શક્તિ યુનિવર્સિટી વાળા છો, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ મારે કેવો છે કે આ એ બહુ જ નિંદનીય છે કે ત્યાંના આગળ લેટ છે કે ત્યાંનો કોઈ બી માણસ યા જે બી બધા બસમાં હતા કોઈ ઉભા ના રહ્યા. પણ ઠીક છે, એક આજકાલની આ સત્ય છે. હવે આપણે એ સત્ય સોશિયલ વાત પછી કરીએ. બીજી ઇમ્પોર્ટન્ટ વાત કરીએ કે એએમટીએસ ના બસ ડ્રાઈવરો અને કંડક્ટરોને એવી ટ્રેનિંગ અપાઈ રહી છે કે ભાઈ તમારે આવી રીતે કઈ બી થાય તો તરત બેનનું જે બી હોય એનો નિવેડો લાવો ને, આવી રીતે બેનનું અપમાન ના થાય, એની ડિગ્નિટી જલવાય. અને જે બી છે એ લોકો બસ કંડક્ટર અને ડ્રાઈવર બી પોલીસને કેમ ના બોલાવી? એટલે મને આ થોડું સરપ્રાઈઝિંગ લાગે છે કે કોઈએ કોઈ પોલીસ ઇન્વોલ્વ કરવાની જરૂરત જ ના સમજી, પછી સાહેબ ને એમની ડોટર પોલીસ પાસે ગયા. એટલે આવા જે લુખ્ખા તત્વો છે એ લોકોને સામે અગર લડવું હશે તો સૌથી પહેલા એ જ ટાઈમે એ જ વખતે સ્ટેપ લેવા પડશે. કારણ કે એના પછી તમે જે કહો છો કે હવે અમે કાર્યવાહી કરશું ને, યુ નો ધીસ ઇઝ ઓલ સ્ટોરી. અને ત્રીજી વાત કે મારી એવી આપ શું કહેશો? આ જો સવાલ હું તમને પૂછું, આપ શું કહેશો, શું કેટલી જવાબદારી છે છોકરીઓ? છોકરીઓ સૌથી પહેલા તો પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ જળવાઈ રહે એના માટે થઈને પ્રિકોશન્સ લેવાની જરૂર છે. જ્યાં જ્યાં બી એમને એવું ફીલ થતું હોય કે એમની સાથે કંઈ છેડતી થાય છે કે અપમાન થાય છે, ત્યારે એને બુલંદ અવાજે પોતાના માટે થઈને જોરથી અવાજ કાઢવાની જરૂર છે અને એના વિશે બોલવાની જરૂર છે. જી
જી બિલકુલ, હવે છોકરીઓને અહીં સજાગ થવાની જરૂર છે, સતર્ક થવાની જરૂર છે અને કેટલીક જવાબદારી છોકરીની હોય છે કે તરત તેની પર એક્શન લેવા માટે જે પણ સત્તા છે, સત્તાવાળાઓ છે તેમને ફરિયાદ કરવામાં આવે. રુઝાનજી આપનો આભાર, કોમલજી આપનો પણ આભાર, સાથે જ આપનો પણ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ જે અહીં સવાલ એ થાય છે કે નારી આખરે કેમ હારી અને કેમ હારતી રહી છે નારી, એક મોટો સવાલ છે. હાલ લઈશું એક બ્રેક અને બ્રેક બાદ સમાચારમાં આગળ વધીશું.